આરામ આપવાનું કામ એ ભજન કરે છે. શૈલેષ બાપુને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. બાપુએ જેવી જમાવી એવી તાળી નથી પડી. જોરદાર તાળીઓના ગડગડાટથી પૂજ્ય શૈલેષ બાપુને વધાવીએ. આનંદ સંત ફકીર કરે અને ત્યારબાદ સુખરામ બાપુની વાણી પૂરા ગુરુએ દિયા પરવાના. અદ્ભુત એમણે સુખરામ બાપુની વાણી સીતાપતિ સુતા અદ્ભુત એમણે રજૂઆત કરી, એમણે પ્રસ્તુતિ કરી. ભાલાવાળા મારી ભેરે રહેજો. પણ એવું કહેવાય કે સુકાના હાડ પાડોશીના બાળને મોઢે કાંઈક મુઠ્ઠી ચણ નાખતો જાજે, તને કાંઈક મળ્યું હોય તો આપતો જાજે. અને કવિ કાગ તો એમ કે કર દીધા તને સુકૃત કરવા, દિનને દેવા દાન, ભજ્યા નહીં ભગવાનને તે તો જાજાના લીધેલ જાન. દેહાણી પરંપરાના સૌ સંતો પૂજ્ય સના બાપુની હાજરી છે અને દાઉદશા પીરની જગ્યાથી પરમ પૂજ્ય શ્રી ઘનશ્યામ બાપુની હાજરી છે. હું જોતો તો શૈલેષ બાપુ જે સંતવાણી ગાઈ રહ્યા હતા અને જે સાધુડાઓ રાજી થઈ રહ્યા હતા, ભજન પ્રેમી સંતો, એટલે સર્વે સંતોના ચરણોમાં વંદન. આપણે ત્યાં આપણી પરંપરામાં એવું કહેવાય છે કે ખેવા કંઈ ખપી ગયા, વિધવિધ પહેરીને વેશ, ભજવા વીણ ભભૂતિયા નાવે મોજ નરેશ. આ રણજીત હનુમાનજી મહારાજ કેટલા મંદિરો, એટલે ભગત બાપુની એક પંક્તિથી હું શરૂઆત કરું. મંદિરો નવાયની મૂર્તિયુ નવીયના, પૂજારી નવા નવા હોય રે, દેવ તત્વ જૂના જૂના રે. તત્વ જૂના જૂના રે, એ જૂના જૂના રે ભાઈ. મંદિરો નવાયની મૂર્તિયુ નવીયના, પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વ જૂના જૂના રે, એ જૂના જૂના. મંદિરો નવાયની મૂર્તિયુ નવીયના, પૂજારી નવા નવા હોય પણ દેવ તત્વ જૂના જૂના. આ હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આજે આમ તો દિવાળી થઈ ગઈ પણ છતરદશીનો રૂડો અવસર, અને આપણે ગુરુના પ્રતાપે, રામ નામના પ્રતાપે સૌ સંતોની હાજરી છે. વિશેષમાં એક વાત કરવાની કે આપણે અહીંયા નાસ્તાની વ્યવસ્થા પણ છે, એ પણ આપ આપની અનુકૂળતાએ લાભ લેશો અને અવશ્ય બધા પ્રસાદ લે એવી નમ્ર વિનંતી. કારણ કે ભજન અને ભોજન અને અહીંયા સંત મિલન ત્રિવેણી સંગમ છે, એટલે મારે આપને કહેવું છે કે આપણા આપણી સનાતન પરસોત્તમ બાપુ જય બોલાવે તો આપણા સનાતન ક્યાં, આમ આપણને કેવું પોતિકું લાગે. એટલે આપણા સનાતન ધર્મની વાતો અને સનાતન ધર્મની ધરોહર અદ્ભુત છે. કારણ કે સંતો છે, સંતવાણી છે, ભજન છે, એ આપણને શીખવે છે કે જીવતરના કયા રસ્તે આપણે ચાલવું. એટલે એક પંક્તિ સંભળાવું પછી બંને બાપુને વિનંતી કરવી છે. એ જીકાર દીધા તને સુકૃત કરવાન, દીન ને દેવા દાન રે વાલા, દીન ને દેવાય દાન. ભજ્યા નહીં ભગવાન ને તે તોય જાજા ના લીધેલ જાન, ઘાતે દીહ રામ ના જાજા વાલા હાર વેર તે રાજા. પ્રભુ તન પૂછશે પ્રાણી વા.
વાલા તે દી રોજ સેવાણી જોયા દુનિયા નાતે તોય જેવું કીધું છે ન કાજ સદા રહ્યોને ચડાવી નિર્મળતા તે ગાજ માનાવી વાલા તે દ્રુજ સેવાણી પ્રભુ તને ભજન અને સંતવાણી એ જીવતર જીવતા તો શીખવે, પરંતુ પરમ પિતા પરમાત્માના દરબારમાં જ્યારે હું તમે જાય ત્યારે આપણા પુણ્યનું ભાથું, આપણા સત્કર્મનું ભાથું લઈને જાય એવી આ ઉજળી પરંપરા, આ દેહાણી જગ્યા. પુનઃ એક વખત કહું કે આ સૌ સંતો જે ઉપસ્થિત છે એ બધા જ સંતો આપણા સનાતન ધર્મની આવી સેવા કરતા હોય ત્યારે આ સમગ્ર કાર્યક્રમ ગિરિરાજ સ્ટુડિયો અતુલભાઈ પટેલ એટલે આ સંતવાણી જગતના એક અદકેરું નામ ગિરિરાજ સ્ટુડિયોમાં લાઈવ થઈ રહ્યું છે, તેમજ બાપુના આશ્રમની ચેનલમાં પણ લાઈવ થઈ રહ્યું છે. નાનકડા એવા વિરામ બાદ પરિબાપુ અને શૈલેષ બાપુ આપણને સંતવાણીથી લાભાન્વિત કરશે.